गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, चलो अपने चैप्टर नंबर 7 संकलन में 7 थी 4 सुधीनी एक्सरसाइज कम्प्लीट करेली हती, बराबर छे। हवे आपणे एक नवी रीत जोशुं, आंशिक अपूर्णांकनी रीत। चलो आंशिक अपूर्णांकनी रीत, બરાબર આંશિક અપૂર્ણાંકની રીત છે એ ખરેખર સાદુરૂપ આપવાની રીત છે, કે આ પ્રકારનું કોઈ પ્રકારનું આવતું હોય સ્ટેટમેન્ટ, બરાબર છે, તો એનું સાદુરૂપ કઈ રીતે અપાય, તો એ આંશિક અપૂર્ણાંકની એક રીત છે। ખરેખર એ શું છે? સાદુરૂપ આપવાની રીત છે, તો બરાબર। તો કયા પ્રકારનું સ્વરૂપ આવે સંકલનનું, તો સાદુરૂપ આપવું એ આમાં ખબર પડશે આંશિક અપૂર્ણાંકની રીતમાં। તો તેમાં સૌ પ્રથમ આપણે લઈએ કે પી ઓફ એક્સ છેદમાં એક્સ માઇનસ એ, એક્સ માઇનસ બી આ રીતની, એક્સ માઇનસ સી આ રીતનું, એક્સ માઇનસ ઝેડ સુધીનું સ્વરૂપ આપેલું હોય, એટલે કે ઉપર બહુપદી કોઈ પણ આપેલી હોય, પી ઓફ એક્સ એ આપણને બહુપદી કોઈ પણ આપેલી હોય, દ્વિઘાત હોય, ત્રિઘાત હોય કે એક ઘાતવાળી હોય, કોઈ પણ પી ઓફ એક્સ બહુપદી આપેલી હોય, અને છેદમાં શું આપેલું હોય, કે છેદમાં સુરેખ અવયવો આપેલા હોય, કેવા સુરેખ અવયવો આપેલા હોય, છેદ છે જે છેદ છે એમાં શું આપેલું હોય, છેદમાં સુરેખ અવયવો આપેલા હોય, એટલે કે એક્સની એક ઘાતવાળા અવયવો આપેલા હોય। ચલો અહીંયા એક્સની એક ઘાતવાળું અવયવ છે એક્સ માઇનસ એ, પણ અહીંયા એક્સની એક ઘાત એક ઘાતવાળું સુરેખ પદ છે એક્સ માઇનસ બી, અહીંયા એક્સ માઇનસ સી એક્સની એક ઘાતવાળું સુરેખ પદ છે। એ જ રીતે આ જ રીતે તમને એક્સ માઇનસ ઝેડ સુધી આપેલું છે, બરાબર। એમાં એ બી સી ડી એ બધી શું છે, અચળ કિંમત છે ઝેડ સુધીની, આવું આપેલું છે। ઉપર કોઈ બહુપદી આપેલી છે, નીચે સુરેખ અવયવ આપેલા છે, તો આનું સાદુરૂપ કઈ રીતે આપવું તમારે, તો સૌ પ્રથમ એ લેવાનો અચળ એ કેપિટલ એ છેદમાં એક સુરેખ અવયવ કોઈ પણ, તો ઉપર કેપિટલ એ છેદમાં સુરેખ અવયવ એટલે એક્સ માઇનસ એ, પછી પ્લસ કરવાનું, પછી પ્લસ કરવાનું, હવે બીજો અચળ લો બી છેદમાં એના પછીનો સુરેખ અવયવ કયો છે, એક્સ માઇનસ બી, પછી વરી પ્લસ સી છેદમાં ત્રીજો સુરેખ અવયવ એક્સ માઇનસ સી, તો છેદમાં સુરેખ અવયવ આવે તો આ રીતે અચળ આપતા જવાના, એના છેદમાં એક સુરેખ પદ, બીના છેદમાં એક સુરેખ પદ, સીના છેદમાં એક સુરેખ પદ, એ જ રીતે આમ જતા જઈ, તો આપણે ક્યાં સુરેખ પદ, એક્સ માઇનસ ઝેડ સુધી, એ તો છેલ્લો અચળાંક લઈ કેપિટલ ઝેડ છેદમાં એક્સ માઇનસ ઝેડ, કેપિટલ ઝેડ છેદમાં એક્સ માઇનસ ઝેડ, આ રીતે સુરેખ અવયવ આવે છેદમાં, તો આ રીતે ભાગ પાડવાના, આ રીતનું સાદુરૂપ આપવાનું, એક અચળ છેદમાં સુરેખ, અચળ છેદમાં સુરેખ, અચળ છેદમાં સુરેખ, અને બધામાં વચ્ચે નિશાની શેની આવશે, પ્લસની આવશે, બરાબર છે। ચાલો આ રીતે અવયવ પાડવાના છે। હવે બીજું સ્વરૂપ જોઈએ, કે ઉપર કોઈ પણ બહુપદી હોય અને છેદમાં એક્સ માઇનસ એ સુરેખ અવયવની ઘાત હોય, કોઈ પણ ઘાત હોય, માનો કે આપણે લઈ લઈએ 4 ઘાત, ઉપર કોઈ પણ બહુપદી હોય, નીચે શું હોય, સુરેખ અવયવની ઘાત હોય, તો આ સુરેખ અવયવની એક જ સુરેખ અવયવ છે અહીંયા, અને એની કેટલી ઘાત છે, કેટલી ઘાત છે, 4 ઘાત, તો આમાં કઈ રીતે ભાગ પાડવા, અહીંયા તો સુરેખ અવયવ જુદા જુદા હતા, તો દરેકને અચળ છેદમાં સુરેખ, અચળ છેદમાં સુરેખ, અચળ છેદમાં સુરેખ, આ રીતે ભાગ આપી દીધા, પણ અહીંયા એક જ સુરેખ અવયવ હોય અને એની ઘાત વધારે હોય તો એને કઈ રીતે આપવા, તો એના ભાગ આ રીતે પડશે, એના છેદમાં એકવાર એક્સ માઇનસ એની કેટલી ઘાત લેવાની,
एक घात लेवानी, पहली घात एक लेवानी, पछी बे घात लेवानी, पछी त्रण घात लेवानी, पछी चार घात। तो एना छेद में एक्स माइनस एक वत्ता, हवे नवो अचल लो बी, तो बी ना छेद में एक्स माइनस ए नो आ घात में वधारो करतो जवानो, एक छे तो बे। पछी सी ना छेद में एक्स माइनस ए नो घन, चलो त्रण घात थई, पहला एक घात, पछी बे घात, पछी त्रण घात, अने केटली घात छे आपणे, चार घात छे, तो चार घात सुधी जवानो। तो डी ना छेद में एक्स माइनस एनी चार घात, बराबर। पांच घात आपी होय तो हजी पण लखे, ने अहीं छ घात आपी होय तो हजी पण भाग पाड़े, पांच अने छ, એટલે કોઈ પણ સુરેખ અવયવની ઘાત હોય તો એટલા ભાગમાં તમારે શું કરવાનું, એનું ઘાત વધારીને ભાગ પાડવાના, ઘાત વધારીને ભાગ પાડવાના રહેશે। તો બે સ્વરૂપ જોઈ લ્યો, ઉપર શું હોય, સુરેખ પદ કોઈ પણ હોય, અહીંયા પણ સુરેખ પદ, સોરી સુરેખ પદ હોય, અને પી ઓફ એક્સ એટલે કે એક ઘાતવાળી હોય, દ્વિઘાતવાળી હોય, ત્રિઘાતવાળી હોય, કોઈ પણ બહુપદી હોય, ઉપર કોઈ પણ બહુપદી હોય, પણ નીચે જોવાનું કે જો સુરેખ અવયવ હોય તો કઈ રીતે ભાગ પાડવાના, અચળના છેદમાં સુરેખ, બીજા અચળના છેદમાં સુરેખ, ત્રીજા અચળના છેદમાં સુરેખ, એટલે કે એના છેદમાં એક્સ માઇનસ એ, બીના છેદમાં એક્સ માઇનસ બી, સીના છેદમાં એક્સ માઇનસ સી, આ રીતે જેટલા પણ અચળ સુરેખ પદ હોય એટલા ભાગ પાડવાના રહેશે, જેટલા સુરેખ પદ હોય એટલા ભાગ પાડવાના રહેશે, અને સુરેખ પદની ઘાત હોય તો ઘાત વધારીને તમારે ભાગ પાડવાના છે। પહેલાં એક ઘાત, પછી બે ઘાત, ત્રણ ઘાત, ચાર ઘાત, ચાર સુધી આપેલું હોય તો ચાર ઘાત, પણ પાંચ આપ્યું હોય તો પાંચ ઘાત, આ રીતે, બરાબર। ચાલો એના પછી જોઈએ ત્રીજું સ્વરૂપ, પી ઓફ એક્સના છેદમાં એક્સ માઇનસ એનો ઘન અને એક્સ માઇનસ બી, આવું આપેલું છે। એક સુરેખ પદની ઘાત આપેલી છે વધારે, બરાબર, અને એક સુરેખ પદને કોઈ એક જ ઘાત આપેલી છે, બરાબર, એટલે ખાલી સુરેખ પદ એક આપેલું છે અને એક સુરેખ પદની વધારે ઘાત આપેલી છે। તો આના ભાગ કઈ રીતે પાડશું, તો આપણે જાણીએ જ છીએ કે આ શું છે, એક્સ માઇનસ એની ચાર ઘાત હોય તો કઈ રીતે પડે, પહેલાં એક ઘાત, બે ઘાત, ત્રણ ઘાત, ચાર ઘાત, એ રીતે પડશે। તો અહીંયા ઘન છે સુરેખની, ત્રણ ઘાત છે, તો સુરેખની ત્રણ ઘાત હોય તો કઈ રીતે આના ભાગ પાડશો, તો પહેલાં એક ઘાત લેશો, એક્સ માઇનસ એની એક ઘાત, ચાલો કમ્પ્લીટ, પ્લસ બીના છેદમાં હવે આ સુરેખ પદની બે ઘાત લેશો, તો એક્સ માઇનસ એનો વર્ગ, જેટલી ઘાત હોય એટલા ભાગ પાડતું જવાનું, ઘાત પૂરી થઈ જાય એટલે પૂરું, ચાલો, પ્લસ સીના છેદમાં એક્સ માઇનસ એનો ઘન, ચાલો આની ઘાત પૂરી, એક્સ માઇનસ એની ત્રણ ઘાત છે, સુરેખ પદની ત્રણ ઘાત હતી તો ત્રણ ભાગાના પડી ગયા, ચાર ઘાત હોત તો ચાર પડે, પાંચ ઘાત હોત તો પાંચ પડે, ચાલો એનું કમ્પ્લીટ થઈ ગયું। હવે એક્સ માઇનસ બીનું, તો એક્સ માઇનસ બીને નવો અચળ ડી આપી દઈ, તો ડીના છેદમાં એક્સ માઇનસ બી, ચાલો કમ્પ્લીટ, આ ઘન નથી આ ત્રણે, ને આ એક્સ માઇનસ બીનું થયું। હજી ચાર ઘાતો હતાની તો શું કરે, પહેલાં ચાર ભાગ પાડે, પછી આને નવો અચળ આપે, તો આ રીતે ભાગ પાડવાના રહેશે, બરાબર છે। ચાલો તો ખાલી સુરેખ પદ હોય જુદા જુદા, તો એના છેદમાં સુરેખ, એના બીના છેદમાં સુરેખ, સીના છેદમાં સુરેખ, આ રીતે ભાગ પાડવાના। ખાલી કોઈ સુરેખની ઘાત ઘાતવાળું હોય, ખાલી એક જ સુરેખ પદ હોય અને એની વધારે ઘાત હોય તો એ રીતે ઘાત વધારીને ભાગ પાડવાના, અને એક સુરેખ પદની ઘાત હોય અને એકને ઘાત ન હોય તો શું કરવાનું, જે ઘાતવાળું છે સેમ એનું ઘાત વધારીને કરવાનું, અને જેની ઘાત નથી એને નવો અચળ આપી દેવાનો, બરાબર। હવે આગળ ચાલો હવે આવું સ્વરૂપ આપેલું છે, ઉપર કોઈ બહુપદી આપેલી છે ગમે એટલી ઘાતવાળી, ઉપર કોઈ પણ બહુપદી આપેલી છે અને છેદમાં શું છે કે એક સુરેખ પદ છે, એક સુરેખ પદ છે અને એક દ્વિઘાત પદ છે,
चलो ए एक्स वर्ग प्लस बी एक्स प्लस सी आओ बराबर ऊपर કોઈપણ બહુપદી છે નીચે એક સુરેખ પદ છે અને એક દ્વિઘાત પદ છે તો દ્વિઘાત પદ આવે સુરેખ પદની તો ખબર છે આપણને કઈ રીતે એના છેદમાં સુરેખ એ રીતે આપી દેવાય પણ દ્વિઘાત આવે ત્યારે શું કરવાનું તો પહેલાં સુરેખ પદ એટલે એના છેદમાં એક્સ માઇનસ એ સુરેખ પદને આપી દીધું આપણે જાણીએ છીએ સુરેખ પદ આવે તો એના છેદમાં સુરેખ બીના છેદમાં સુરેખ જેટલા સુરેખ પદ હોય એટલા આપતા જવાના બરાબર અને ઘાત હોય તો એ ઘાત વધારીને આપતું જવાનું પણ અહીંયા એક સુરેખ પદને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે બરાબર તો સુરેખ પદને તો એના છેદમાં એક્સ માઇનસ એ આપી દીધું પણ આ સુરેખ પદ છે એના માટે બે અચળ લેવાના કેવા બે અચળ અહીંયા એક જ અચળ હતા લગી લેતા હતા હવે બે અચળ કોના માટે દ્વિઘાત માટે તો બી એક્સ પ્લસ સી બી એક્સ પ્લસ સી બે અચળ અને એક અચળ રહ્યું એ એક્સનો સહગુણક તરીકે લેવાનો એટલે કે સુરેખ પદ સ્વરૂપે બે અચળ લેવાના બી અને સી બે અચળ લીધા અને કેવો લીધા આપણે સુરેખ પદ સાથે કેવા સુરેખ પદ સાથે લીધા બરાબર એટલે દ્વિઘાત આવે ત્યારે આ રીતે બે અચળ લેવા અને ત્રિઘાત આવતી હોય તો ત્રણ અચળ આવે પણ એ આવતી નથી આપણે આપણે દ્વિઘાત સુધી જ આવશે તો દ્વિઘાત આવે તો શું લેવાના બે અચળ લેવાના બે અચળ લેવાના અને એને કઈ રીતે સુરેખ પદ રીતે લેવાના સુરેખ પદ એટલે એક્સની એક ઘાતવાળું પદ એટલે બી એક્સ પ્લસ સી આ રીતે લેવાનું અને છેદમાં એ એક્સ વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી બરાબર છેદમાં એ એક્સ વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી તો આ રીતે સાદુરૂપ આપવાનું થશે બરાબર તો આ થિયરીમાં જે મેં તમને દેખાડ્યું છે એના હવે આપણે એક્ઝામ્પલ લેશું એટલે વધારે ખ્યાલ આવશે તમને આ તો શું હોય થિયરી હતી એટલે તમને ખ્યાલ આવે થોડી ઘણો કે આ રીતે કંઈક કરવાનું આવશે પણ દાખલામાં હું તમને સમજાવી દઈશ કે જો સુરેખ પદ આવ્યા તો આ રીતે ભાગ પાડવાના આ રીતે સંકલન કરવાનું બરાબર આ રીતે આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય એ હવે હું શું કહીશ તમને દાખલામાં કહીશ બરાબર તો અત્યારે આ થિયરીમાં તમે જોઈ લ્યો તો આ રીતે કરવાનું છે સુરેખ પદ હોય તો એક જ અચળ આવે દ્વિઘાત આવે તો બે અચળ આવે બી એક્સ પ્લસ સી બરાબર અને જો કોઈ સુરેખ પદની જાત હોય તો ઘાત વધે એમ ભાગ પાડતા જવાના બરાબર ચલો હવે આપણે આંશિક અપૂર્ણાંકના દાખલા જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે અને ઓળખતા શીખડાવીશ ક્યારે આંશિક અપૂર્ણાંકની રીત આવે એ પણ કહીશ હું તમને ચલો તો હવે સ્વાધ્યાય તરફ જઈ તો સ્વાધ્યાય 7.5 જો સ્વાધ્યાય 5.5 એનો એક્ઝામ્પલ નંબર 1 સંકલનમાં એક્સના છેદમાં એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 2 ડીએક્સ ચાલો તો અહીંયા ઉપર શું છે સંકલનમાં જો કોઈ પણ બહુપદીવાળું પદ છે એક ઘાતે હોય દ્વિઘાતે હોય ત્રિઘાતે હોય કોઈ પણ પદ હોઈ શકે પણ નીચે શું છે જો સુરેખ અવયવ છે એક્સની એક ઘાતવાળા અવયવ આપેલા છે એક એક્સ પ્લસ 1 છે અને એક એક્સ પ્લસ 2 છે બરાબર તો તમારે શું કરવાનું સૌ પ્રથમ કે આ પદ હોય એને બહાર લખી નાખવાનું શું કરવાનું એક્સના છેદમાં એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 2 આ રીતે બહાર લખી નાખવાનું પહેલાં તમને છેદમાં સુરેખ અવયવ દેખાણા તો શું કહ્યું તમે આ પદને બહાર લખી નાખ્યું કેમકે કોઈના છેદમાં સુરેખ અવયવ હોય તો તમને એમ થાય કે આંશિક અપૂર્ણાંકની રીત વાપરવી પડે મેં કીધું અવયવ હોય તો આંશિક અપૂર્ણાંકની રીત વપરાય છેદમાં તો અહીંયા અવયવ દેખાડતા હતા તો આંશિક અપૂર્ણાંકની રીત હું વાપરું છું ચાલો તો સૌ પ્રથમ આ પદ બહાર લખી દીધું પછી આપણે કીધું એ રીતે ભાગ પાડવાના તો બે સુરેખ જ છે તો એક સુરેખને આપી અચળ એ તો એના છેદમાં સુરેખ પદ એટલે એક્સ પ્લસ 1 ચાલો પ્લસ બી હવે એક્સ પ્લસ 2 ને નવો અચળ આપી તો બીના છેદમાં
एक्स प्लस टू अच्छा आ रीते कम्प्लीट थी गयु बे ने अचल आप दीदा बे सूरक पद था तो चलो आप दीदा हमें आने शू लैसू लसा लई ले शू लई लसा चलो तो लसा लई तो शू थे तो एक्स ना छेद में एक्स प्लस वन एक्स प्लस टू बराबर चलो अँ लसा लो तो एक्स प्लस टू अँ गुण से तो ए एक्स प्लस टू प्लस बी एक्स प्लस वन छेद में आ बेनो गुणाकार चलो लसा लई लीधो पछी बने बाजू छेद शू थे कैंसल थी जैसे चलो तो शू पद मैं आपने के एक्स बराबर ए एक्स प्लस टू अने बी एक्स प्लस वन चलो कम्प्लीट हवे आपणे आमा ए अने बी नी किंमत शोधवानी छे तो अहींया जोशुं के एक्स बराबर माइनस बे मूकूँ तो आ पद जीरो थई जाय एक्स नी किंमत माइनस बे मूकूँ तो टू माइनस टू एटले जीरो थई जाय એટલે આપણને બી મળી જાય અને બીજું કે એક્સ બરાબર માઇનસ વન મૂકું તો બી પદ જીરો થઈ જાય તો આપણને શું મળશે એ મળશે તો અહીંયા બે કિંમત લેવાની આપણે એક માઇનસ ટુથી આ જીરો થાય છે અને એક માઇનસ વનથી આ જીરો થાય છે આ રીતે બે કિંમત અહીંયા આપણને મળશે કોની કિંમત શોધવા માટે એ અને બીની અચળની બરાબર ચાલો તો એકવાર એક્સ બરાબર માઇનસ ટુ લેતા અને બીજી વાર શું લઈશું એક્સ બરાબર માઇનસ વન લેતા આવું આપણે આમાં લેશું જેથી મને એ અને બીની કિંમત મળી જશે મૂકી દો ચાલો માઇનસ બે મૂકો તો બંને બાજુ માઇનસ બે મૂકો અહીંયા તો એક્સની જગ્યાએ કેટલા આવશે માઇનસ બે બરાબર ચાલો આની કિંમત કેવી થઈ જશે માઇનસ બે મૂકવાથી ટુ માઇનસ ટુ જીરો થઈ જશે તો આ લખતા નથી તો પછી શું આવશે બી આવશે અહીંયા માઇનસ બે મૂકો તો માઇનસ બે પ્લસ વન એટલે કેટલા આવશે માઇનસ વન તો બીની કિંમત શું થશે અહીંયા માઇનસ બેના છેદમાં માઇનસ એક એટલે બે મળશે ચાલો કમ્પ્લીટ બીની કિંમત મળી ગઈ હવે માઇનસ વન લેવાથી આ પદ જીરો થશે એટલે એને મળશે તો એક્સ બરાબર માઇનસ વન મૂકો ચાલો માઇનસ વન એક્સની જગ્યાએ બરાબર ચાલો આ પદ કેવું થઈ જશે જીરો થઈ જશે તો આવશે જ નહીં એટલે આ પદ આવશે તો એ એક્સની જગ્યાએ માઇનસ વન પ્લસ બે ચાલો તો માઇનસ વન બરાબર એ બેમાંથી એક જાય તો એક એટલે એ બરાબર કેટલા મળશે માઇનસ એક ચાલો એ અને બીની કિંમત મળી ગઈ હવે અહીંયા એ અને બી મૂકી દઈ અને બંને બાજુ શું કરી દઈ સંકલન કરી દઈ ચાલો તો બંને બાજુ સંકલન કરી દઈ તો એક્સના છેદમાં એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ ડી એક્સ બરાબર એની કિંમત કેટલી છે માઇનસ વન તો એની જગ્યાએ માઇનસ વનના છેદમાં એક્સ પ્લસ વન ડી એક્સ પ્લસ બીની કિંમત કેટલી છે બે છે તો બેના છેદમાં એક્સ પ્લસ ટુ ડી એક્સ ચાલો કમ્પ્લીટ હવે અચળ કિંમત બાર લઈ લઈ તો માઇનસ વન બાર લઈ લઈ તો એકના છેદમાં એક્સ પ્લસ વન ડી એક્સ અને અહીંયા બે કિંમત બાર લઈ લઈ તો એકના છેદમાં એક્સ પ્લસ ટુ ડી એક્સ ચાલો કમ્પ્લીટ હવે આનું સંકલન આપણે કરી શકશું તો માઇનસ વન લોગ માનાંકમાં એક્સ પ્લસ વન થશે પ્લસ ટુ એકના છેદમાં એક્સ પ્લસ ટુનું લોગ માનાંકમાં એક્સ પ્લસ ટુ પ્લસ સી સ્વાઈપ અચ્છા ચાલો હજી આ બે ઘાતને ઉપર લઈ લઉં અને એને આગળ લખું ને આ માઇનસ વાળ ઉપર છે એને પાછળ લખી તો બે ઘાતને ઉપર લઈ લો તો લોગ એક્સ પ્લસ ટુનો વર્ગ ને અહીંયા માઇનસ લોગ એક્સ પ્લસ વન પ્લસ સી ચાલો હવે બે લોગને શું હોય બાદ બાકી હોય તો શું થાય ભાગાકાર થાય તો લોગ એક્સ પ્લસ ટુનો વર્ગ છેદમાં
एक्स प्लस वन प्लस सी आ तमारो जवाब बराबर। तो खाली सुरेख अवय हो तो आ रीते दाखलो गणवानो, बे अचल लेवाना, पछी सादु रूप आपवानुं, ए अने बी नी किंमत लेवा शोधवानी, ए अने बी नी किंमत कई रीते मळशे त्यां जोवानुं कई कई किंमत माटे आ एक जीरो थाय ने एक जीरो नथी थातुं बराबर। तो एवी बे किंमत लेवानी, तो अहीं माइनस बे आ जीरो थाय, माइनस एक आ जीरो थाय, आ रीते लेवानुं। पछी ए अने बी नी किंमत मळे पछी ए अने बी नी किंमत अहीं मूकी बने बाजु शू करी नाखवानुं, संकलन करी नाखवानुं। पछी आपणे रीत प्रमाणे जे पण संकलन आवतुं होय ए आपणे करवानुं रहे बराबर। आ रीते આંશિક અપૂર્ણાંકની રીતમાં દાખલો ગણવાનો, તો છેદમાં આપણને શું જોઈએ, સુરેખ પદ આવશે ત્યારે આ વાપરવાનું છે બરાબર। હવે આગળના સ્વરૂપ આપણે આગળના લેક્ચરમાં જોશું બરાબર છે, તો ખાસ ધ્યાન રાખો તમારે।